નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જામનગરમાં છેલ્લા 3 વર્ષથી વરસાદની અનિયમિતતાને કારણે દુષ્કાળજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેના લીધે આવનારા સમયમાં જામનગર જિલ્લાની પ્રજા પર જળ સંકટ તોળાયું હોવાના ભણકાર વાગી રહ્યા છે. જામનગર જિલ્લામાં કુલ 431 ગામડાઓ, 4 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા આવેલ છે, જેમાં જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 46.96% વરસાદ પડેલ છે, જે અન્વયે જામનગર જિલ્લાના ડેમોમાં જળાશયોમાં પાણીની ચાલુ વર્ષે ઓછી આવક થયેલ છે. ચાલુ વર્ષે ઓછા વરસાદ થયો છે તેના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઈ છે, ત્યારે જામનગર જિલ્લાના ઓછા વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે વિપક્ષો સમગ્ર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા કડાકૂટ કરી રહ્યા છે. જામનગર શહેરના સહારો એવો રણજીત સાગર ડેમ કે જે પણ ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યો છે, ખાસ તો પીવાના પાણીનો પણ પ્રાણ પ્રશ્ન લટકતી તલવારની જેમ દ્રશ્યમાન થઈ રહ્યો છે. તો ચાલો આપણે પણ આ કપરી પરિસ્થિતિથી હુબહુ થઈએ. જામનગર હાલ પાણીની પરિસ્થિતિએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા એકત્રા પાણી વિતરણ કરવાની માત્ર વાતો કરવામાં આવી છે, પરંતુ પાણી દર 4 દિવસે માત્ર 20 મિનિટ આપવામાં આવે છે. પાણી માટે જામનગરનો સહારો રણજીત સાગર ડેમ છે, પરંતુ આ ડેમની સપાટી હાલ માત્ર 5 ફૂટ જેટલી નહિવત નોંધાયેલ છે, જે પૂરતી નથી. ખાસ કરીને રણજીત સાગર ડેમમાં ઘણી જગ્યાએ ખાડા ખાબોચિયા સમાન પાણી ભરાયેલા જોવા મળે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે એકાદરા ધોરણે પાણી વિતરણ કરવામાં આવે છે અને મહાનગરપાલિકા દ્વારા 105 થી 110 MLD પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મુખ્યત્વે રણજીતસાગર ડેમમાંથી 25 થી 30 MLD, ઊંડ ડેમમાંથી 25 થી 30 MLD, સસોઈ ડેમમાંથી 25 થી 30 MLD અને આજી 3 ડેમમાંથી 20 થી 25 MLD મેળવવામાં આવે છે, જ્યારે ઘટતું પાણી 15 થી 20 MLD નર્મદા યોજનામાંથી મેળવવામાં આવે છે. રણજીતસાગરમાં હાલે 5 ફૂટ 6 ઇંચ જેટલું પાણી છે, જે આગામી 10 થી 15 દિવસ સુધી ચાલશે. એ પાણીનો જે ઘટ થશે તે આજી 3 અને નર્મદા યોજનામાંથી સરભર કરવામાં આવશે. સસોઈ અને ઊંડ ડેમમાં જે પાણીનો જથ્થો છે એ ધ્યાને લેતા ફેબ્રુઆરી માર્ચ માસમાં આ પાણી પૂરું થઈ જવા પામશે. આમ ફેબ્રુઆરી માર્ચ માસ બાદ ઘટતું પાણી આજી 3 ડેમથી જામનગર નવી પાઇપલાઇન નાખવામાં આવેલી છે, એમાંથી 40 MLD તથા જૂની પાઇપલાઇનમાંથી 30 MLD મળી 70 MLD પાણી આજી 3 ડેમ ખાતેથી મેળવવામાં આવશે અને ઘટતું પાણી 35 થી 40 MLD નર્મદા યોજનાનું મેળવવામાં આવશે. એ સરકારશ્રીના ધારાધોરણ મુજબ એના ચાર્જીસ 6 રૂપિયા પર KL મેળવવામાં આવે છે અને 144 કરોડ રૂપિયા જેવું પેમેન્ટ કરવાનું બાકી છે. પેમેન્ટનું સમયાંતરે મહાનગરપાલિકા દ્વારા કરવામાં જ આવતું હોય છે. 2001થી આ પાણી મેળવવામાં આવે છે, એટલે અલગ અલગ સમયે ઉપલબ્ધતાના આધારે પેમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત સસોઈ ડેમ કે જે પાણીનો મોટો સ્ત્રોત છે, આ ડેમની પરિસ્થિતિ પણ ખાલી જોવા મળે છે. સસોઈ ડેમની સપાટી પણ સાવ ઓછી જોવા મળે છે. આ સપાટીથી ઉનાળો કાઢવો ખૂબ જ મુશ્કેલ દેખાય છે. મયુરનગર કોલોની, મારું નામ મુનીરાબેન રેલિયા. અમે આ બધા પાણીની સમસ્યા છે. પાણીની અંદરમાં પહેલાં ચોમાસું હતું ત્યારે એકાત્રે પાણી આવતું હતું, અત્યારે શિયાળો આવે છે 4 દિવસે પાણી આવે છે, પછી શું ચોમાસું ઉનાળો આવશે તો શું 8 દિવસે પાણી આવશે. આજે અમારે અહીંયા 12 બ્લોક છે આ કોલોનીની અંદરમાં, 12 બ્લોકની અંદરમાં 1/2 કલાક પાણી આવે છે. તો એ 12 બ્લોકની અંદરમાં 1/2 કલાક પાણી આવે, અમારા ટાંકા ખાલી પડ્યા છે, તો અમારી પાણી માટે જવું ક્યાં ક્યાં પાણી ભરવા જાય? નદીમાં પાણી નથી, કૂવામાં પાણી નથી, કોઈ બોરિંગ નથી અહીંયા, તો પાણી માટે અમે ક્યાં જઈએ? અમારે શું કરવું પાણી માટે થઈને? પાણીની અછત માત્ર જામનગર નહીં પરંતુ આજુબાજુના ગામડાઓને પણ અસર કરતા છે. ગામડામાં ખેડૂતો ખેતી માટે પૂરતું પાણી ન હોવાથી આ ખાડા કાનની પરિસ્થિતિ ઉદ્ભવી છે. જામનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષોથી વરસાદની અનિયમિતતા તથા ઓછા વરસાદના લીધે જામનગર જિલ્લા પર ઘેરા જળસંકટ છે તોડાઈ રહ્યા છે. આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ જામનગર જિલ્લાના રણજીત સાગર ડેમ પર કે જ્યાંથી પાણીનો પુરવઠો જામનગર જિલ્લાને પૂરો પાડવામાં આવી રહ્યો છે.
હાલના સમયની જો વાત કરવામાં આવે તો આપણે આપ મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો કે રણજીત સાગર ડેમ છે કે જેની અંદર માત્ર ખાડા અને ખાબોચિયાઓ જ પાણીના ભરેલા છે. જો જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો તેની અંદર કુલ 431 જેટલા ગામડાઓ છે, જ્યારે 4 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા આવેલી છે જેમની પાણીની તાતી જરૂરિયાત છે. જો આંકડાકીય માહિતીની વાત કરીએ તો 55 MLD જેટલું પાણી માત્ર ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાત છે, કે જેમાંથી 38 MLD જેટલું પાણી હાલથી જ નર્મદા ઉપર આધારિત થઈ ચૂક્યું છે, જ્યારે સ્થાનિક બોર કૂવાઓમાંથી કુલ 9 MLD જેટલું પાણી લેવામાં આવે છે. હાલના સમયમાં જામનગર મહાનગરપાલિકામાં પણ 118 MLD જેટલું પાણી એની જરૂરિયાત બની ચૂક્યું છે, કે જેમાંથી પણ 33 MLD જેટલું પાણી અત્યારથી જ નર્મદા પર લેવામાં આવે છે. હવે સૌની યોજના દ્વારા જો આ ડેમો ભરવામાં આવે તો કદાચ જામનગરનું જળસંકટ છે એ ટળી શકે છે. હાલ વિપક્ષ દ્વારા પણ અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, અનેક માગણીઓ કરવામાં આવી રહી છે, ત્યારે જોવાનું એ રહેશે કે પ્રજા શું કરશે. અબતક ન્યૂઝ, હિરેન ત્રિવેદી, જામનગર. જામનગર અને આજુબાજુના ગામડાઓ માટે આજી 3 સસોઈ અને રણજીત સાગર ડેમ આ મુખ્ય 3 પાણીના સ્ત્રોતો છે. તેની હાલત હાલમાં ખૂબ જ ખરાબ નજરે ચડે છે. આ વર્ષનો વર્તાળો આ પરથી ખૂબ જ ખરાબ જોવા મળે છે. જામનગર જિલ્લામાં અપૂરતા વરસાદના કારણે પીવાના પાણી માટે અત્યારથી મુશ્કેલ છે. હજુ તો આ શરૂઆત છે. શિયાળા બાદ ઉનાળામાં દિવસોમાં પરિસ્થિતિ વધુમાં વધુ ગંભીર બનશે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અત્યારથી જ ગંભીર આયોજનપૂર્વક કરે તે ખૂબ જ આવશ્યક છે. આ જિલ્લાના જે વિસ્તારોમાં અછત જાહેર કરવામાં આવેલ છે ત્યાં વહેલા તકે માસ્ટર પ્લાન તૈયાર કરી રાહત કામ, પાણી અને ઘાસચારાનો પ્રબંધ કરવા માગણી કરવામાં આવેલ છે. સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલ સૌની યોજના અંતર્ગત ખાલી ડેમો ભરવા ખૂબ જ જરૂરી છે. આ યોજના પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો પાણીની જેમ ખર્ચ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રને યોજનાનો લાભ મળતો નથી. જામનગર જિલ્લાના તમામ ડેમો ખાલી ખમ થઈ ગયા છે. અત્યારથી ડેમ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવે તો આવનારા દિવસોમાં થોડી રાહત થાય અને પાણી પ્રશ્ન હલ થઈ શકે. સરકાર દ્વારા નર્મદાનું પાણી નિયમિત રીતે મળે તેવી આયોજન કરવા માગણી છે. હાલ જામનગર જિલ્લાના 431 ગામોમાંથી નર્મદા પાઇપલાઇન આધારિત યોજના દ્વારા 204 ગામોને પાણી પુરવઠા અપાય છે. સ્થાનિક ડેમ આધારિત જૂથ યોજના મારફત 28 આમ કુલ 232 ગામોને છે જૂથ યોજના મારફત પાણી આપવામાં આવે છે. 199 ગામો છે એ પોતાના સ્થાનિક બોર અને કૂવા આધારિત જે પોતાના લોકલ સોર્સ છે એમાંથી પાણી મેળવે છે, અને 1 પરુ છે એમાં ટેન્કર મારફત પાણીનું વિતરણ થાય છે. જામનગર શહેરમાં હાલમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદાનું ઓન એવરેજ 20-25 MLD જેટલું પાણી આપવામાં આવે છે. બાકીનું પાણી છે જે 80 MLD જેટલું એ જામનગર મહાનગરપાલિકા દ્વારા પોતાની યોજનાઓ મારફત ઊંડ 1, રણજીત સાગર, સસોઈ અને આજી 3 આ ડેમોમાંથી મેળવવામાં આવે છે. હાલ જે પીવાના પાણીને લગતા જે ડેમો છે એમાં સસોઈ ડેમની અંદર 432 MCFT પાણી છે, જે અંદાજે ફેબ્રુઆરી એન્ડ સુધી ચાલશે. ઊંડ 1ની અંદર 435 MCFT છે, જે પણ ફેબ્રુઆરી સુધી ચાલશે. આજી 3 ડેમની અંદર 525 MCFT છે, એ માર્ચ સુધી ચાલે, માર્ચ એપ્રિલ સુધી. પરંતુ જામનગર મહાનગરપાલિકા દ્વારા એ ડેમમાં એમ કે નર્મદાનું પાણી છે એ નાખવા માટેની સરકારમાં માંગણી મોકલેલી છે, અને એની મંજૂરી મળશે તો એ ડેમમાં નર્મદામાંથી પાણી નાખવામાં આવશે, જેથી કરીને ઓગસ્ટ સુધી, વરસાદ સુધી એ પાણી ચાલુ રહે એમાંથી. એ સિવાય રણજીત સાગર ડેમમાં ઓલમોસ્ટ 10-1 દિવસ ચાલે એટલું પાણી છે, પછી ખાલી થઈ જશે. મારી પાસે એક્ઝેક્ટ ફિગર નથી, પણ 137-140 કરોડ રૂપિયા છે એ જામનગર મહાનગરપાલિકા પાસે પાણીના વેરા, પાણીના બિલ પેટે છે, એ GWIL લેવાના નીકળે છે. એટલે આ બિલો છે એ ક્યુમ્યુલેટિવ બિલો હોય, પણ છેલ્લા 1.5-2 વર્ષની અંદર ખાલી નગરપાલિકા દ્વારા 1 કરોડ રૂપિયા છે એ પાણી વેરા પેટે ભરવામાં આવેલા છે, એ સિવાય કોઈ રકમ ભરવામાં આવેલી નથી. મિત્રો, આપણે જાણ્યું કે જામનગર મહાનગરપાલિકાએ એકાંતરે પાણી વિતરણની માત્ર વાતો જ કરી છે. હકીકતમાં
સુરતમાં જામનગર વાસીઓને 4 દિવસે માત્ર 20 મિનિટ જ પાણી મળે છે. આમ સબ સહી સલામતના દાવા પાછળ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આગામી દિવસોમાં જળ સંકટથી બચવા માટે સૌની યોજના અંતર્ગત ડેમ ભરાય તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી છે. તો આ હતો આજનો ખાસ જામનગરને લઈને પાણીનો અહેવાલ. નવા વિષય સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. ગુડ બાય, ટેક કેર.